હિન્દ મિત્રો આજના વિડીયોમાં આપણે બંધારણના પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો જોઈશું તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા માટે આ વિડીયો મોસ્ટ ટાઈમપી રહેશે કેમ કે આમાં તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે તો જોઈએ આ ખૂબ જ અગત્યનો વિડીયો છે ભારતમાં પ્રથમ રાજ્યપાલ કોણ હતા મહિલા રાજ્યપાલની વાત છે અહીં તો મહિલા રાજ્યપાલ હતા સરોજિની નાયડુ પ્રથમ મહિલા રાજ્યપાલ સરোজિની નાયડુ પૂછવામાં આવે ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા તો જવાબ આવશે પ્રતિભા દેવીસી પાટીલ તો એ બનને યાદ રાખો નૌકાદળના વડા અધિકારી કેનામે ઓળખાય છે ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ શું કહેવાય ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ એ નૌકાદળના વડા અધિકારી હોય છે પ્રથમ રાષ્ટ્રીય આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા જવાહરલાલ નહેરુ હતા રાષ્ટ્રીય આયોજન સમિતિ હોય તેના જે અધ્યક્ષ હોય તે કોણ હોય વડાપ્રધાન હોય તો પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ એટલા માટે આયોજન સમિતિના અધ્યક્ષ પણ કોણ હોઈ શકે જવાહરલાલ નહેરુ હોય આયોજન સમિતિ છે તેને હવે શું કરી દેવામાં આવ્યું છે તો નીતિ આયોગ કરી દેવામાં આવ્યું છે અને નીતિ આયોગના જે અધ્યક્ષ હોય તે પણ વડાપ્રધાન હોય વર્તમાનમાં જે વડાપ્રધાન હોય તે નીતિ આયોગના અધ્યક્ષ હોય અત્યારે કોણ છે નરેન્દ્ર મોદી ગોકુળ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી કેશુભાઈ પટેલે શરૂ કરી હતી જે આપણા પૂર્વ મુખ્યમંત્રી છે ગુજરાતના ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી એકસો ને બત્રીસ બેઠકો હતી પૂછવામાં આવે ગુજરાતની વર્તમાન વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે તો એકસો ને બ્યાસી બેઠકો છે પ્રથમ એકસો બત્રીસ અત્યારે એકસો બ્યાસી ભારતીય ભૂમિદળના પ્રથમ સેનાપતિ કોણ હતા કે એમ કરીયપા હતા કોણ હતા કે એમ કરિયપ્પા ભારતીય ભૂમિદળના પ્રથમ સેનાપતિ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો વડ છે શું છે વડ રાષ્ટ્રીય વૃક્ષ સ્ટેટ ભાષા અને વિજ્ઞાન ધોરણ છ થી આઠ બાર છ બે હજાર અગિયારમાં લેવાયેલ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તે જોઈએ નીચેના પૈકી કઈ ભારતની વડી બેંક છે તો એ છે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓગણીસો ને પાંત્રીસમાં તેની સ્થાપના થઈ હતી અને તેનું વડું મથક છે તે મુંબઈમાં આવેલું છે અક્ષયપાત્ર ફાઉન્ડેશન નીચેના પૈકી કયા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે અક્ષય પાત્ર ફાઉન્ડેશન મધ્યાહન ભોજન સાથે સંકળાયેલ છે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ નીચેનામાંથી કયા રાજ્યને લાગુ પડતો નથી તો જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે જમ્મુ કાશ્મીરને લાગુ પડતો ન હતો આજે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો ને સિત્તેરની કલમ હટાવી દેવામાં આવેલી છે જેથી કરીને આરટીઈ રાઇટ ઈ રાઈટ ટુ એજ્યુકેશનનો એક્ટ છે તે જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે છે એકથી પાંચ બે હજાર બારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ સંયુક્ત રાષ્ટ્ર સંદર્ભે વિટો પાવર સાથે નીચેના પૈકી ક્યુ વિધાન સૌથી યોગ્ય છે તો એ વિધાન છે સી સત્તા ધરાવતા પાંચ સભ્યો રાષ્ટ્રો પૈકી કોઈ પણ એકનો મત વિરોધી હોય તો નિર્ણય ન લઈ શકાય હવે સંયુક્ત રાષ્ટ્રની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રમાં ટોટલ પંદર સભ્યો હોય છે તેમાં પાંચ છે તે કાયમી સભ્યો છે અને દસ છે તે કાયમી હોતા નથી તો પાંચ કાયમી સભ્યો છે તેમાંથી ચારના મત છે તે પોઝિટિવમાં હોય અને એકનો મત છે તે વિરોધમાં હોય તો નિર્ણય લઈ શકાતો નથી એટલે કે કોઈ પણ વસ્તુ છે તે પસાર કરી શકાય નહીં જો એકનો પણ નકારાત્મક જવાબ હોય તો એ છે વીટો પાવર ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે તો જવાબ આવશે સંસદમાં બે ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં પાંચસો પિસ્તાલીસ સભ્યો હોય છે હવે સંસદ છે તે એના બે ગૃહ કયા કયા હોય છે તો લોકસભા હોય છે અને રાજ્યસભા હોય છે તેમાં રાજ્યસભા છે તે ઉપલું ગૃહ છે અને લોકસભા છે તે નીચલું ગૃહ છે તો નીચલા ગૃહમાં એટલે લોકસભામાં કેટલા સભ્યો હોય પાંચસો ને પિસ્તાલીસ સભ્યો હોય છે સંસદ છે તે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણે મળી અને સંસદ બને છે સંસદ શબ્દોમાં ત્રણેયનો સમાવેશ થાય છે આગળ જોઈએ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોની સાથે વિચારણા કરવામાં આવે છે રાષ્ટ્રપતિ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ વચ્ચે વિચારણા છે તે કરવામાં આવે છે રાજ્યમાં જે હાઈકોર્ટ હોય તેના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવી હોય તો કોણ કરે નિમણૂક રાષ્ટ્રપતિ કરે પણ સલાહકોની લેવી પડે તો સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશની સલાહ પર કરવામાં આવે છે તો એ પણ યાદ રાખવું ટેટ વન એક થી પાંચ બે હજાર ચૌદમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલ કાર્યો અને સત્તાઓ મુજબ શિક્ષણ કઈ યાદીમાં સમાવિષ્ટ છે તો શિક્ષણ છે તે સંયુક્ત યાદીમાં સમાવિષ્ટ છે કેન્દ્ર અને રાજ્ય ટોટલ ત્રણ યાદીઓ હોય છે એક રાજ્ય યાદી એક સંઘ યાદી અને ત્રીજી સંયુક્ત યાદી તો શિક્ષણ કેમાં આવે સંયુક્ત યાદીમાં આવે છે ભારતની બંધારણ સભાના પ્રમુખ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જો પૂછવામાં આવે કે ભાઈ બંધારણ સભા છે તેના કાર્યકારી પ્રમુખ કોણ હતા તો જવાબ આવે ડોક્ટર સચિદાનંદ સિન્હા કાયમી પ્રમુખ કોણ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેને બિહારના ગાંધી તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ પણ બનેલા છે રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ આ કયો ઉદ્દેશ્ય કહેવાશે જવાબ આવશે શૈક્ષણિક ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતાની ભાવનાનો વિકાસ શૈક્ષણિક ઉદ્દેશ્ય છે લોકશાહી દેશમાં સામાજિક પરિવર્તન માટે નીચાનામાંથી ક્યુ પરિબળ સૌથી વધુ અસરકારક છે તો શિક્ષણ છે તે સૌથી વધુ અસરકારક છે ટેટ થી આઠ ભાષા તથા સાયન્સ બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ સંયુક્ત રાષ્ટ્ર સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે ન્યુયોર્કમાં આવેલું છે ગુજરાતના હાલના રાજ્યપાલ કોણ છે તો બે હજાર અગિયારમાં પ્રશ્ન પૂછાયેલો છે ત્યારે હતા ડોક્ટર કમલા બેનીવાલ અત્યારે કોણ છે તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે બધા વિષયો પૂછાયેલા પ્રશ્નો નીચે દર્શાવેલ વડાપ્રધાનોને તેમના કાર્યકાળ પ્રમાણે ક્રમશઃ ગોઠવો તો કાર્યકાળ પ્રમાણે જોઈએ તો પ્રથમ આવશે ચૌધરી ચરણસિંહ પછી વિશ્વનાથ પ્રતાપસિંહ પછી આવશે ચંદ્રશેખર અને છેલ્લે આવશે એચડી દેવઘોડા તો સી ઓપ્શન અહીં સાચો પડશે ભારતના રાષ્ટ્રપતિની જુલાઈ બે હજાર બાવીસમાં ચૂંટણી માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો સચિન તેંડુલકર અને રેખા મતદાન કરશે તે સાચું છે કેમ કે તે રાજ્યસભાના સભ્યો છે ગુજરાત યુનિવર્સિટીના કુલાધિપતિ કોણ હોય છે કોણ છે તો કમલા બેનીવાલ જે રાજ્યપાલ હોય તે યુનિવર્સિટીઓ બધી યુનિવર્સિટીઓના કુલાધિપતિ હોય છે તો ત્યારે કમલા બેનીવાલ છે તે રાજ્યપાલ હતા એટલે તે હતા અત્યારે જે વર્તમાન રાજ્યપાલ છે આપણા તે બધી યુનિવર્સિટીના કુલાધિપતિ હોય છે ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછાય તો તમારે રાજ્યપાલ યાદ રાખવાના રહેશે નીચેના પૈકી કયા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમાયેલા ન હતા તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ન રહ્યા હોય અને ડાયરેક્ટ રાષ્ટ્રપતિ બન્યા હોય તેવા હતા શ્રી જ્ઞાની જેલસિંહ એ સિવાય બીડી જતી ઉપરાષ્ટ્રપતિ રહેલા છે ડૉક્ટર વીવી ગિરી પણ ઉપરાષ્ટ્રપતિ રહેલા છે અને કે નારાયણ પણ ઉપરાષ્ટ્રપતિ રહી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ બનેલા છે તો જ્ઞાની જેલસિંહ યાદ રાખજો ટેટ ટુ બધા વિષયો બે હજાર તેરમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કયા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવી હતી તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રથમ ઉપકુલપતિ તરીકે કોની નિયુક્તિ થઈ છે તો હર્ષદભાઈ શાહની નિયુક્તિ થઈ હતી પ્રથમ ઉપકુલપતિ તરીકે દલાઈલામાં એ શું છે તો એક હોદ્દો છે શું છે હોદ્દો રાષ્ટ્રપતિ કોને નિયુક્ત કરતા નથી તો ઉપરાષ્ટ્રપતિને તેઓ નિયુક્ત કરતા નથી તો કોને કરે છે રાજ્યના ગવર્નરની નિયુક્તિ રાષ્ટ્રપતિ કરે છે હાઈકોર્ટના ન્યાયાધીશની નિયુક્તિ પણ કરે છે અને મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના હોય કે હાઈકોર્ટના હોય તેની નિયુક્તિ પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ગુજરાતના રાજ્યની પ્રથમ સરકારને શપથ ક્યાં મહાનુભાવે લેવડાવ્યા હતા તો રવિશંકર મહારાજે શપથ લેવડાવ્યા હતા સાબરમતી આશ્રમમાં જેને સેવક તરીકે પણ ઓળખવામાં આવે છે નીચેના રાષ્ટ્રપતિઓને તેમના કાર્યકાળ પ્રમાણે યોગ્ય ક્રમમાં ગોઠવો તો પ્રથમ આવશે રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ આપણા રાષ્ટ્રપતિ હતા પછી આવશે વિવી ગીરી પછી આવશે ફકરૂદ્દીન અલી અહેમદ અને છેલ્લે આવશે શંકર દયાલ શર્મા તો બી ઓપ્શન અહીં સાચો પડશે ટેટ ટુ બધા વિષયો બે હજાર ચૌદમાં પૂછાયેલા પ્રશ્ન જોઈએ શ્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ખાલી જગ્યા છે તો કોણ હતા શ્રી દાવાલ આગળ જોઈએ નાયબ મામલતદાર તથા નાયબ સેક્શન અધિકારી વર્ગ ત્રણ બે હજાર અગિયારમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ ભારતના બંધારણમાં મૂળભૂત હકો તેના કયા અનુચ્છેદ ક્રમ ક્રમાંકમાં સમાવિષ્ટ છે તો અનુચ્છેદ ચૌદમાં લોકસભામાં રજૂ થતું વાર્ષિક નાણાકીય નિવેદન ભારતના બંધારણના કયા આર્ટિકલ અન્વયે રજૂ થાય છે તો આર્ટિકલ એકસો ને બાર અન્વયે રજૂ થાય છે જેને આપણે બજેટ કહીએ છીએ તેનો ઉલ્લેખ છે તે વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે બંધારણમાં થયેલો છે બજેટ જેવો શબ્દ બંધારણની અંદર નથી ડોક્ટર સાહેબ આંબેડકરને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી નથી પૂછેલું છે યુવાનીમાં સશસ્ત્ર ક્રાંતિકારીઓને ગુપ્ત સહાય એ ખોટું છે એ લાગુ પડતી નથી તો કઈ કઈ લાગુ પડે છે તો વડોદરામાં તેમણે નોકરી કરેલી હતી સયાજીરાવ ગાયકવાડના અંડરમાં વડોદરા રાજમાં થોટ્સ ઓન પાકિસ્તાન પુસ્તક પણ તેમણે લખેલું છે ભારતના બંધારણના ઘડવૈયા તરીકે પણ તેઓ ઓળખાય છે નીચેનામાંથી કોણ ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર હતા બી એન રાવ સર બેનીગલ નરસિંહ રાવ તેનું પૂરું નામ છે તો પૂરું નામ પણ યાદ રાખી લેજો બંધારણીય સલાહકાર હતા ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ છે એટર્ની જનરલ ભારત સરકારના મુખ્ય કાયદા અધિકારી કોણ હોય એટર્ની જનરલ હોય છે નીચેના કયા મુકદમા માં ભારતની સર્વોચ્ચ અદાલતે સંવિધાનના મૂળ સંરચના સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું હતું તો એ છે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય ઘણી વખત પૂછાયેલો આ પ્રશ્ન છે છે અને મોસ્ટ ખાસ યાદ રાખી લેવું આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહેલું કે સંવિધાનનો મૂળ ઢાંચો છે તેને બદલી શકાય નહીં ભારતીય બંધારણ અનુસાર મૂળભૂત અધિકારોનું સંરક્ષણ એટલે કે ગાર્ડિયન કોણ છે તો ન્યાયપાલિકા છે બંધારણનું બંધારણ આમ તો બંધારણના જ સંરક્ષણ કહી શકીએ અથવા તો સંરક્ષક કહી કહી શકીએ તો એ છે ન્યાયપાલિકા કોફે પોસાનો કાયદો નીચે દર્શાવેલ કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે દાણ ચોરી માટે લાગુ પડે છે કોફે પોસાનો કાયદો લોકપાલ મુદ્દે પ્રસિદ્ધિ પામેલા અહજારેના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત સાચી નથી જો અહીં નથી પૂછેલું છે પેપરમાં આ રીતે નથી પૂછાય તો તમારે ત્યાં અન્ડરલાઈન કરી દેવાની જેથી તમને ખ્યાલ આવે કે આમાં નથી પૂછેલું છે તો અણા હજારે એ ભારત રત્ન ઇલ્કાબ સ્વીકારવાની ના પાડી હતી એ ખોટું છે સાચા આપણે જોઈ લઈએ હજારે એ તેમની યુવાનીમાં દેશના સંરક્ષણ ખાતાની સેવામાં ખાતાની છે તે સેવા કરી હતી એટલે કે સેવામાં હતા એ તેમના વતન રાણેગણ સિંધી જિલ્લો અહમદનગરથી ગ્રામીણ વિકાસ અને સામાજિક પરિવર્તનથી શરૂઆત કરી હતી અને ઉપરના ત્રણેય જવાબ સાચા છે એ પણ ખોટું છે કેમ કે નથી પૂછેલું છે તો આપણો જવાબ આવી જાય છે અહીંયા ઓપ્શન બી ભારતમાં કટોકટી જાહેર થઈ ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નીચેનામાંથી કોણ હતા શ્રી બાબુભાઈ જસભાઈ પટેલ હતા ભારતમાં જ્યારે કટોકટી ઓગણીસો ને પંચોતેરમાં આવેલી ત્યારે બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી ગુજરાતમાં વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા તો ત્યારે હતા સર પ્રતાપસિંહ કયા રાજ્યપાલ શ્રીના સમયમાં બે વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું માનનીય શ્રી કેકે વિશ્વનાથનના સમયમાં બે વખત છે તે રાષ્ટ્રપતિ શાસન ગુજરાતમાં લાગુ પડ્યું હતું ટોટલ પાંચ વખત રાષ્ટ્રપતિ શાસન છે ગુજરાતમાં લાગેલું છે ભારતની સર્વોચ્ચ અદાલતના સૌ પ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા તો જવાબ આવશે શ્રી હરિલાલ કણિયા સી ઓપ્શન અહીં સાચો પડશે શ્રી હરિલાલ કણિયા અને તે પ્રથમ ગુજરાતી પણ કહી શકાય અને પ્રથમ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ પણ તમે કહી શકો ક્યા ગુજરાતી મહાનુભાવના આશીર્વાદ પૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી પૂજ્ય શ્રી રવિશંકર મહારાજના આશીર્વાદ પૂર્વક ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી એક મે ઓગણીસો ને સાહીઠના રોજ પંચાયતી રાજનું અસ્તિત્વ કઈ કમિટીના અહેવાલ બાદ આવ્યું બળવંતરાય મહેતાની કમિટીના અહેવાલ બાદ બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની જોગવાઈ છે અનુચ્છેદ બસો ને તેતાલીસમાં પંચાયતની જોગવાઈ કરેલી છે નીચેનામાંથી કઈ બાબતનો પંચાયતના કાર્યક્ષેત્રમાં સમાવેશ થતો નથી ઉચ્ચ શિક્ષણનો સમાવેશ છે તે પંચાયતની બાબતોમાં થતો નથી તો કેનો કેનો સમાવેશ થાય છે લઘુ લઘુ સિંચાઈનો થાય છે પરિવાર કલ્યાણ અને ગ્રામ વીજળીકરણનો સમાવેશ છે તે પંચાયતના કાર્યક્ષેત્રમાં આવે છે ઉચ્ચ શિક્ષણ આવતું નથી પંચાયતી રાજના મૂળ સિદ્ધાંત પ્રમાણે પંચાયતી રાજની સફળતા માટે શું મહત્વનું છે પંચના સભ્યો ગ્રામ સમુદાય દ્વારા પસંદગી અને સ્વીકૃતિ પામેલા તથા શાણા અને આદરણીય હોવા જોઈએ સી ઓપ્શન સાચો પડશે ગ્રામ પંચાયતની મુદ્દત કેટલા વર્ષની હોય છે પાંચ વર્ષની મુદ્દત હોય છે ગ્રામ પંચાયતની કેટલા વર્ષની હોય પાંચ વર્ષની ગ્રામ પંચાયતની રચના માટે જરૂરી એવી ઓછામાં ઓછી વસ્તી કોઈ ગામ ધરાવતું ન હોય તો તેણે પંચાયત રચવા શું કરવું પડે જવાબ આવશે ગ્રામ પંચાયતની રચના માટે જરૂરી ઓછામાં ઓછી વસ્તી ધરાવતા બે સ્વતંત્ર ગામો ભેગા થઈ સંયુક્ત ગ્રામ પંચાયત રચી શકે છે બે ગામ છે તેને ભેગા થઈ અને એક ગ્રામ પંચાયતની રચના કરવી પડે ગ્રામ પંચાયત વર્ષમાં કેટલી વાર અને ક્યારે ગ્રામ સભા બોલાવે છે ક્યારે ક્યારે બોલાવે છે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આમ નીચેનામાંથી કયા રાજ્યમાં પંચાયતી રાજ વ્યવસ્થા નથી તો નાગાલેન્ડ મેઘાલય અને મિઝોરમ ત્રણે ત્રણમાં પંચાયતી રાજ વ્યવસ્થા છે તે નથી યાદ રાખવું મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું મોંઘવારી હટાવવા માટે થયું હતું નવનિર્માણ આંદોલન ચિમનભાઈ પટેલના સમયમાં ગાંધીનગરને ગુજરાતના પાટનગર તરીકે વિકસાવવાના કામની શરૂઆત મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીના સમય દરમિયાન થઈ શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં થઈ હતી ગાંધીનગરને ગુજરાતનું પાટનગર બનાવવા માટે એટલે કે તેની શરૂઆત કરવા માટે ગાંધીનગર પહેલાં ગુજરાતનું પાટનગર છે તે અમદાવાદ હતું ગુજરાત રાજ્યની સ્થાપના પછી સર્વપ્રથમ વિધાનસભા અધ્યક્ષ પદે ક્યાં મહાનુભાવ હતા શ્રી કલ્યાણજી મહેતા હતા વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ ગુજરાતમાં નિર્માણાધીન ક્રાંતિ તીર્થ સાથે કોનું નામ જોડાયેલું છે શ્યામજી કૃષ્ણ વર્માનું નામ જોડાયેલું છે ક્રાંતિ તીર્થ ગોળીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી આ વાક્ય મહાગુજરાત આંદોલન વખતે કોણે ઉચ્ચાર્યું હતું શું કહ્યું ગોડીઓ પર કોઈના નામ સરનામા હોતા નથી ઠાકોરભાઈ દેસાઈનું આ વાક્ય છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ ગુજરાતી દલપતરામ ડાહિયાભાઈ દલપતરામ અને ફારબસ સાહેબ બંને મળી અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી સામાજિક વિજ્ઞાન શિક્ષક યોગ્યતા કસોટી ધોરણ છ થી આઠ બે હજાર અગિયારમાં પૂછાયેલો પ્રશ્ન જોઈએ નીચેના મહાનુભવોમાંથી કોણે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી તો છે ફકરુદ્દીન અલી અહેમદ તે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવેલ નથી સેશન્સ બે હજાર અગિયાર અનુસાર ભારતની વસ્તી કેટલી છે તો જવાબ આવશે એક પોઈન્ટ એકવીસ અબજ એકસો ને એકવીસ કરોડની વસ્તી બે હજાર અગિયારમાં જે વસ્તી ગણતરી થઈ સેન્સન થઈ તેમાં આંકડો આવ્યો હતો અત્યારે તો ખૂબ વધારે વસ્તી છે ભારતના રાષ્ટ્રીય ચિહ્નમાં ત્રણ સિંહ આપેલા છે તેના આધાર ભાગમાં એક ચક્ર ચક્રની ડાબી અને જમણી બાજુ શાના ચિત્રો છે તો ડાબી અને જમણી બાજુ છે તે બળદ અને હાથીના ચિત્રો આપેલા છે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ છે તો જે તે સમયે પ્રશ્ન પૂછાયો ત્યારે હતા શ્રી સદાનંદ ગોડા ધારાસભાનું નીચલું ગૃહ ક્યાં નામથી ઓળખાય છે વિધાનસભા તો ગુજરાતમાં વિધાનસભા છે તે નીચલું ગૃહ છે એમ તો દરેક રાજ્યમાં નીચલું ગૃહ વિધાનસભા હોય અને ઉપલું ગૃહ છે તે વિધાન પરિષદ હોય પણ અમુક રાજ્યોમાં જ વિધાન પરિષદ આપેલી છે ગુજરાતમાં વિધાન પરિષદ નથી એ પણ યાદ રાખવું નીચે આપેલ વિકલ્પોમાંથી ક્યુ સરકારના મુખ્ય અંગોમાંનું એક નથી તો સંધિ સેવા એ મુખ્ય અંગોમાંનું એક નથી તો ધારાસભા કારોબારી અને ન્યાયતંત્ર તે સરકારના મુખ્ય ત્રણ અંગો છે યાદ રાખવા ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો નીચે આપેલ વિભાગ એકને વિભાગ બે સાથે જોડો પ્રથમ છે બોમ્બે એસોસિએશન તો શું આવશે મુંબઈ મદ્રાસ નેટિવ સભા તો એ મદ્રાસમાં થઈ હતી ઇન્ડિયન એસોસિએશન તે કોલકાતામાં ભરાયું હતું અને સાર્વજનિક સભા તે પુના ખાતે હતી તો જવાબ આવશે ઓપ્શન એ બંધારણની જોગવાઈ અનુસાર ભારતના કોઈપણ રાજ્યની વિધાનસભાના સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ પાંચસોથી વધારે ન હોવી જોઈએ વધુમાં વધુ કેટલી હોવી જોઈએ પાંચસો હોવી જોઈએ ને ઓછામાં ઓછી છે તે લિમિટ આપેલી છે સાહીઠની ઓછામાં ઓછી સાહીઠ હોવી જોઈએ પરંતુ અમુક રાજ્યો છે તેમાં સાઠ પણ નથી તે બાદ છે નીચેનામાંથી કયું લક્ષણ જાહેર સંપત્તિનું છે જાળવણીની જવાબદારી આપણી સૌની છે તે લક્ષણ જાહેર સંપત્તિનું છે જાહેર સંપત્તિની જાળવણી કરવી એ આપણી જવાબદારી છે મૂળભૂત અધિકાર જે આપણા મૂળભૂત ફરજો છે અગિયાર તેમાં આપેલું છે મૂળભૂત ફરજો કેટલી છે છે એ પણ યાદ રાખવું મૂળભૂત અધિકાર કેટલા છે છ અધિકાર છે પહેલાં કેટલા હતા સાત હતા તેમાંથી મિલકતનો અધિકાર છે તે હટાવી દેવામાં આવ્યો અત્યારે કેટલા છે છ અધિકાર છે રાજ્યસભાના સભ્ય થવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જોઈએ તેની ઉંમર ઓછામાં ઓછી ત્રીસ વર્ષની હોવી જોઈએ ઓછામાં ઓછી કેટલા વર્ષની હોવી જોઈએ ત્રીસ વર્ષની ઉંમર હોય તો રાજ્યસભાના સભ્ય બની શકાય લોકસભાના સભ્ય બનવું હોય તો પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ એ જ રીતે વિધાનસભામાં પચીસ વર્ષ અને વિધાન પરિષદ માટે ત્રીસ વર્ષ હોય છે રાષ્ટ્રપતિ બનવું હોય તો પાંત્રીસ વર્ષ અને રાજ્યપાલ બનવું હોય તો પણ પાંત્રીસ વર્ષની ઉંમર હોય છે મુખ્યમંત્રી માટે પચીસ વર્ષ અને વડાપ્રધાન માટે પણ પચીસ વર્ષની ઉંમર હોય છે સરપંચ બનવું હોય તો કેટલી ઉંમર હોવી જોઈએ એકવીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ અને મતદાન કરવું હોય તો મતદાન કરવા માટે કેટલી ઉંમર છે અઢાર વર્ષ અઢાર વર્ષ જેના પૂરા થઈ જાય તે મતદાન કરી શકે તો આ બધા ઉંમરને લગતા ફેક છે જે વારંવાર પૂછાતા હોય છે તો યાદ રાખવા ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોને છે બંધારણમાં ફેરફાર કોણ કરી શકે સંસદ કરી શકે કાયદો બનાવીને ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે ઉપરાષ્ટ્રપતિ હોય તે હંમેશા રાજ્યસભાના અધ્યક્ષ હોય છે તો પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા એટલે જ રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ પૂછાય તો એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ વર્તમાન પૂછાય કે ભાઈ ભારતના રાજ્યસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ હોય તો ઉપરાષ્ટ્રપતિનું નામ તમારે લખી દેવું ભારતમાં રાજ્યસભાની રચના સર્વપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી ઓગણીસો બાવનમાં કરવામાં આવી હતી રાજ્યસભાની રચના રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે તો લોકસભા રાજ્યસભા તથા રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તેમાં લોકસભાના સભ્યો આવી ગયા રાજ્યસભાના સભ્યો અને દરેક રાજ્યોની વિધાનસભાના સભ્યો એ સિવાય પુડુચેરી અને દિલ્હીની વિધાનસભાના સભ્યોનો પણ સમાવેશ થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અને ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે આમાં નિમાયેલા સભ્યોનો સમાવેશ થતો નથી તો એ પણ યાદ રાખવું નીચે આપેલા વિકલ્પોમાંથી ક્યુ સંયુક્ત રાષ્ટ્રનું અંગ નથી વિધાનસભા છે તે સંયુક્ત રાષ્ટ્રનું અંગ નથી તો કયા કયા અંગ છે એ પણ જોઈએ સંયુક્ત રાષ્ટ્રનું અંગ સચિવાલય છે સામાન્ય સભા છે અને સલામતી સમિતિ છે તો એ ત્રણે ત્રણ પણ ખાસ યાદ રાખી લેવું ચોરી લૂંટફાટ મારામારી ખૂન ઝઘડા તથા શારીરિક ઈજાઓના વિવાદ કઈ અદાલતમાં ઉકેલવામાં આવે છે કઈ અદાલત ફોજદારી અદાલતના આ ગુનાઓ છે આગળ જોઈએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતદાન કરી શકે છે સંસદના બંને ગૃહોના સભ્યો અહીં ઉપરાષ્ટ્રપતિ છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના સભ્યો એટલે કે રાજ્યસભા અને લોકસભાના સભ્યો આમાં ચૂંટાયેલા અને નિમાયેલા બંને છે તે મતદાન કરી શકે છે જો રાષ્ટ્રપતિ પૂછે તો લોકસભા રાજ્યસભા દરેક રાજ્યની વિધાનસભા પોંડુચેરી અને દિલ્હીની વિધાનસભાના સભ્યો ચૂંટાયેલા સભ્યો યાદ રાખવા જ્યારે ઉપરાષ્ટ્રપતિ પૂછે ત્યારે રાજ્યસભા અને લોકસભાના બધા જ સભ્યો ચૂંટણીમાં ભાગ લે છે નીચેનામાંથી કઈ વાત ન્યાયની દેવીની મૂર્તિને લાગુ થતી નથી જોઈ નથી પૂછેલું છે તો જવાબ આવશે બી ન્યાયની દેવીનું નામ આસ્ટિન છે તે ખોટું છે આસ્ટીન તેનું નામ નથી તો જે સાચા છે તે આપણે જોઈએ મૂર્તિના એક હાથમાં દંડ છે એ સાચું છે તેની આંખે પાટો બાંધ્યો છે એ પણ સાચું છે મૂર્તિના બીજા હાથમાં ત્રાજવું છે એ પણ સાચું છે એનું નામ આસ્ટિન નથી એ રાજ્યમાં નાણાકીય ખરડો રજૂ કરતા પહેલા પડે છે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે રાજ્યમાં પૂછે તો રાજ્યપાલ યાદ રાખવું નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો પ્રથમ આવેલું હતું ઓગસ્ટ ઓફર પછી આવે છે ક્રિપ્સ મિશન ત્યારબાદ આવે છે વેવેલ યોજના અને છેલ્લે આવે છે કેબિનેટ યોજના તો બી ઓપ્શન સાચો પડશે કયા બંધારણીય સુધારાથી સંપત્તિના અધિકારને મૂળભૂત હક્કોની યાદીમાંથી રદ કરવામાં આવ્યો તો જવાબ આવશે ચુમ્માલીસમો બંધારણીય સુધારો પહેલાં કેટલા હતા સાત મૂળભૂત અધિકારો હતા તેમાંથી મિલકતનો અધિકાર છે અથવા તો સંપત્તિનો અધિકાર છે તે રદ કરવામાં આવ્યો ક્યારે ચુમ્માલીસમાં બંધારણીય સુધારા દ્વારા અને હાલ કેટલા મૂળભૂત અધિકારો છે તો છ અધિકારો છે એ યાદ રાખવું દીવાની દાવાઓ કઈ અદાલતમાં સાંભળવામાં આવે છે તાલુકા અદાલતમાં સાંભળવામાં આવે છે દીવાની દાવાઓ ભારતના કયા રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ પદનો સમયગાળો સૌથી વધારે છે તો પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ તેનો સમયગાળો સૌથી વધારે છે આજ રીતે જો વડાપ્રધાનનું પૂછવામાં આવે તો પણ પ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ તેમનો સમયગાળો સૌથી વધારે છે એ પણ યાદ રાખવું તો બંને પ્રથમ પ્રથમ છે તેનો સમયગાળો સૌથી વધુ છે વીસ લાખ રૂપિયાથી વધુ અને એક કરોડ રૂપિયા સુધી છેતરાયાની કે મૂલ્ય વળતર બાબતે વિવાદ હોય તો ક્યાં ફરિયાદ થઈ શકે તો રાજ્ય કમિશનમાં ફરિયાદ થઈ શકે કેટલું હોય વીસ લાખ રૂપિયાથી વધુ અને એક કરોડ રૂપિયા સુધી રાજ્ય કમિશનમાં તમે ફરિયાદ છે તે કરી શકો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ પંચશીલનો સિદ્ધાંત નથી તો બાહ્ય આક્રમણ સમયે એકબીજાને લશ્કરી મદદ કરવી તે પંચશીલનો સિદ્ધાંત નથી તો કયા ક્યાં છે આપણે જોઈએ એકબીજા દેશ ઉપર આક્રમણ ન કરવું એ છે એકબીજાના દેશની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી એ પંચશીલનો સિદ્ધાંત છે અરસપરસના લાભ થાય તે રીતે અને બીજા રાષ્ટ્ર પ્રત્યે સમાનતાના ધોરણે વ્યવહાર કરવો એ પણ પંચશીલના જે સિદ્ધાંત છે તેમાં સમાવેશ થાય છે જ્યારે આનો સમાવેશ થતો નથી લશ્કરી મદદનો કોઈ પણ ઉલ્લેખ થયેલો નથી રાજ્યમાં તાકીદની પરિસ્થિતિમાં વટહુકમ કોણ બહાર પાડે છે રાજ્યપાલ બહાર પાડે છે રાજ્યમાં વટહુકમ રાજ્યપાલ યાદ રાખવું દેશમાં વટહુકમ રાષ્ટ્રપતિ જવાબ આવે કઈ યોજના હેઠળ ગુજરાતમાં કાચા પાળા બાંધી પાણીનો ઉપયોગ કરવાનું આયોજન થયું હતું તો એ છે પાળા બાંધો પાણી રોકો યોજના કાચા પાળા બાંધી અને પાણીને રોકવામાં આવેલું રાજ્યસભાના સભ્યો કોના દ્વારા ચૂંટાય છે રાજ્યસભાના સભ્યો છે તે રાજ્યની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે દરેક રાજ્યોમાંથી ચૂંટાય અને લોકો છે તે રાજ્યસભામાં જાય છે રાજ્યસભાના સભ્યોની સમયગાળો છે તે છ વર્ષનો હોય છે એક વખત રાજ્યસભાનો સભ્ય બને તો કેટલા વર્ષ સુધી રહે છ વર્ષ સુધી રહે છ વર્ષ બાદ તે નિવૃત્ત થાય છે રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે તેનું અંત થતો નથી તેનો વિક્ષેપ થતો નથી તે કાયમી ગૃહ છે દર બે વર્ષે એક તૃતીયાંશ લોકો છે તે તેમાંથી રિટાયર થાય છે એટલે કે તે નિવૃત્ત થાય છે અને બીજા એક તૃતીયાંશ તેમાં ભરવામાં આવે છે તો દરેક રાજ્યની વિધાનસભા હોય તેમાંથી ચૂંટાય અને સભ્યોને રાજ્યસભામાં મોકલવામાં આવે છે જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો રાજ્યસભાની કેટલી સીટો છે તો અગિયાર સીટો છે તે ગુજરાતમાં છે તો અગિયાર લોકોને વિધાનસભામાંથી ચૂંટી અને રાજ્યસભામાં મોકલવામાં આવે છે એ જ રીતે દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું બીજા જે આગળના પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો